નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું વિદ્યાસહાયક ભરતી 2022. તો મિત્રો, ભરતીની નવી અપડેટ આવી છે અને ખાલી જગ્યાનો લિસ્ટ જે છે એ તમે આજે જે જગ્યાઓ ભરાઈ છે, એટલે કે જે મિત્રોએ જિલ્લા પસંદગી કરી લીધી છે અને ત્યારબાદ કઈ કઈ જગ્યાઓ ખાલી છે તે તમે તેનો ડાઉનલોડ લિસ્ટ તમારા મોબાઈલની અંદર કરી શકો છો અને મિત્રો વેબસાઇટ ઉપર જઈ અને જાતે પણ ચકાસી શકો છો. સંપૂર્ણ શું છે માહિતી એ જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આવી અપડેટ મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મિત્રો, સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર તમારે ગૂગલ ખોલવાનું રહેશે અને ત્યારબાદ VSB DPE ગુજરાત મેરિટ લિસ્ટ 2022 એવું તમે લખશો એટલે સરકારની જે વેબસાઇટ બનાવેલી છે વિદ્યાસહાયક ભરતીની એ આવી જશે. ત્યારબાદ તમારે એના ઉપર ક્લિક કરવાની રહેશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે જે મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિની જે વેબસાઇટ બનાવવામાં આવેલી છે એ વેબસાઇટ તમે જે છે અહીં જોઈ શકો છો. મિત્રો, ખાસ નોટિફિકેશન મૂકેલું છે કે ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ મિત્રો તમારે એક વખત આ વેબસાઇટની મુલાકાત લેવાની છે. કામ ચલાઉ મેરિટ જે મેરિટ યાદી છે મિત્રો અહીં મૂકેલી છે. ફાઇનલ મેરિટ વિથ કોલ લેટર જે છે એ પણ મિત્રો મૂકી દેવામાં આવેલા છે અને જે ખાલી જગ્યાનું લિસ્ટ છે પણ તમે અહીં જઈ અને અહીં ક્લિક કરી અને જોઈ શકો છો. અથવા તમે નીચે આવી રીતે સ્ક્રોલ કરશો તો પણ જે મિત્રો છે અહીં ઘટનું જે કટ ઓફ છે અને એની નીચે પણ જે છે અહીં ઓપ્શન મૂકેલું છે. ત્યારબાદ તમારે એના ઉપર ક્લિક કરવાની રહેશે અને એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે જે છે અહીં સંપૂર્ણ જે જગ્યાઓ છે એ બતાવે છે. પરંતુ અત્યારે જગ્યાઓ નથી બતાવતી, એના માટે તમારે શું કરવાનું રહેશે? પ્રથમ તમારે શાળાનો પ્રકાર જે છે એને ચોઈસ કરવાનો છે. તમે કયા વિષયના છો એ તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ ભરતીનું માધ્યમ કયું છે? તો ગુજરાતી છે. તમે કયા જિલ્લાની અંદર ખાલી જગ્યા જોવા માગો છો? દાખલા તરીકે તમે બનાસકાંઠાનું જોવા માગો છો તો બનાસકાંઠા. તમારી કેટેગરી કઈ છે તો એ કેટેગરી તમારે અહીંથી ચોઈસ કરવાની રહેશે અને ત્યારબાદ જે છે એ તમારે સર્ચ દબાવવાનું રહેશે. આવી રીતે તમે કરશો એટલે નીચે જે જગ્યાઓ છે મિત્રો એ જગ્યાઓ અહીં અપડેટ થયેલી છે એ તમને અહીં જોવા મળશે. તો આ પ્રકારે મિત્રો જે ભરતી ચાલી રહી છે એના તમે ખાલી જગ્યાઓના જે લિસ્ટ છે અને કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે અહીંથી લાઈવ જે છે જોઈ શકો છો. આવી જ રીતે મિત્રો બીજી માહિતી મેળવવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.